गुजरात सहित अन्य राज्यों में गरफोड़ चोरी करती तस्करों की गैंग ना बे शख्सों ने सूरत की क्राइम ब्रांचे दबोची पड़ा है। अलग अलग राज्यों में 50 करता वधारे गरफोड़ चोरी की घटना ने अंजाम आपनार चड्डी बनियानधारी गैंग ना बे इसमों ने झड़पी पड़वामां मोटी सफलता मिली है। દેશના અલગ અલગ રાજ્યોમાં ગરફોડ ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારધી ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। પોલીસે બચવા ગેંગ ચોરી કરવા પહેલા કપડાં કાઢી ચડ્ડી અને બનિયાનમાં બાદમાં બહાર નીકળી કપડાં પહેરી ફરાર થઈ જતી હતી। ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ગરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે છે અને આરોપીઓ સરથાણા કેનાલ ખાતે આવવાના છે, જે આધારે સરથાણા કેનાલ રોડ પરથી આંતરરાજ્ય ગરફોડ ચોરી કરતી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી પારધી ગેંગના આરોપી રાજબાપુ સિંહ પાવર અને અવિનાશ હેમંત સોલંકીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી એક બાઇક, રોકડ રૂપિયા 1000 તેમજ ગરફોડ ચોરી કરવા માટેના સાધનો મળી કુલ 56,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।